એક બે દિવસ માં બનાવીને તમારા ગ્રુપ માં મોકલું છું, એક સાથે આખા ચેપ્ટર ની મોકલું છું, બરાબર છે? એટલે અત્યારે તમારે ખાલી ટેક્સ્ટ બુક માંથી જેટલા કન્ટેન્ટ હું કરાવું એ ખાલી વાંચવાનું છે, કઈ ફેર બુક માં કઈ લખતા નહીં, બરાબર? ઓકે, તો આઈ થિંક આપણે લાસ્ટ લેક્ચરમાં એટલે કે કાલે બે કન્ટેન્ટ જોઈ હતી. એક હતું આપણે પ્રસ્તાવના, પ્રસ્તાવનામાં આપણે ચેપ્ટર વિશે માહિતી મેળવી હતી, અને સેકન્ડ થિંગ ઇઝ ગુરુત્વાકર્ષણ બળ. અને ગુરુત્વાકર્ષણ બળમાં આપણે ચંદ્ર છે એ વર્તુળાકાર માર્ગે પૃથ્વીની આસપાસ શું કામ ગતિ કરે છે એનું આપણે રીઝન જોયું હતું. પછી બાકીના તમામ ગ્રહો છે એ સૂર્યની આસપાસ શું કામ ગતિ કરે છે એનું રીઝન પણ આપણે જોયું હતું, બરાબર? તો હવે ત્યાંથી આગળ વધીએ. અને કાલે મેં જેમ તમને કીધું હતું કે આપણે આજે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ કે જે પૂછાવાની ખૂબ જ વધારે શક્યતા ધરાવે છે એક્ઝામમાં પણ, અને ઇવન આગળ જતા પણ તમને ખૂબ કામ આવશે, જેને આપણે કહીએ છીએ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. શું કહેવાય ભાઈ? નું નામ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, આ આજનો આપણો ટોપિક છે, જેને ઇંગ્લિશમાં કહેવાય યુનિવર્સલ લો ફોર ગ્રેવિટેશનલ ફોર્સ. ઓકે, ને આ નિયમ છે બેટા એ આપણને ગુરુત્વાકર્ષણ બળ નું મૂલ્ય આપે છે કે ભાઈ કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે. તો નિયમ એમ કહે છે, વિધાન છે આનું. વિધાન શું છે ભાઈ? તો ખાસ ધ્યાન આપજો કે કોઈ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ બંને પદાર્થોના દળોના, જેને તમે દ્રવ્યમાન પણ કહો છો, ગુણાકારના સમપ્રમાણમાં અને બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. આનું સ્ટેટમેન્ટ છે આ નિયમનું, બરાબર? કોઈ પણ બે પદાર્થ છે, ધારો કે પૃથ્વી અને ચંદ્ર લઈએ, તો એ બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, બરાબર છે? કેમ કે ભાઈ પૃથ્વી પાસે ગુરુત્વાકર્ષણ બળ છે તો એ ચંદ્રને પોતાની તરફ જકડી રાખશે, અને ચંદ્ર પાસે ગુરુત્વાકર્ષણ બળ છે, ભલે પૃથ્વી જેટલું વધારે નથી, મજબૂત નથી, પણ થોડુંક તો છે ને, તો એ ચંદ્ર છે એ પૃથ્વી ઉપર પણ બળ લગાડે. તો કોઈ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એનું મૂલ્ય
કેટલું હોય? તો કે ગુરુત્વાકર્ષણ બળ એ બંને પદાર્થોના જે દ્રવ્યમાન છે, દળ છે, દળોના ગુણાકારના સમપ્રમાણમાં હોય. સમપ્રમાણનો મતલબ શું થાય? તો કે એક વસ્તુ જો વધે તો બીજી વસ્તુ વધે. તો અહીંયા દળનો ગુણાકાર જો વધે તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય વધે, બરાબર. પરંતુ પાછું એમ કીધું કે આ દળ છે એના ગુણાકારના સમપ્રમાણમાં અને જે બંને વચ્ચેનો અંતર છે એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર છે. એટલે બંને પદાર્થ વચ્ચેનું જેટલું અંતર વધારે એટલું એ બળનું મૂલ્ય ઓછું થઈ જાય. કેમ કે વ્યસ્ત પ્રમાણ કીધું, વ્યસ્ત પ્રમાણનો મતલબ શું થાય? તો કે એક વસ્તુ વધે તો બીજી વસ્તુ ઘટે અને એક વસ્તુ ઘટે તો બીજી વસ્તુ વધે. તો અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે અંતર જો વધારે હોય તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ઘટી જાય, અને જો અંતર ઓછું હોય તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય વધી જાય. ઊંધું યાદ રાખવાનું. સમપ્રમાણ એટલે, સમપ્રમાણ એટલે સમાન. અહીંયા વધે તો આય વધે, અહીંયા ઘટે તો આય ઘટે. વ્યસ્ત પ્રમાણ એટલે ઊંધું. એક વધે તો બીજું ઘટે, એક ઘટે તો બીજું વધે, બરાબર. તો આ આનું વિધાન છે. આને આપણે જો એક સૂત્રના ફોર્મમાં લેવું હોય તો આપણે ફિગર થી સમજીએ કે ધારો કે બે હું પદાર્થ લઉં છું, અથવા આપણે એક્ઝામ્પલ થી સમજીએ કે પૃથ્વી અને ચંદ્ર જ લઈએ. ધારો કે ભાઈ આ પૃથ્વી છે, થોડોક મોટો ગોળો ડ્રો કરું, અને ધારો કે આ ચંદ્ર છે, એક નાનો ગોળો ડ્રો કરી. આ પૃથ્વીનું કેન્દ્ર છે, આ ચંદ્રનું કેન્દ્ર છે. આ બંને કેન્દ્રને આપણે જોડી દઈએ. હંમેશા યાદ રાખો કે આ જે ગુરુત્વાકર્ષણ બળ છે ને બેટા, એ હંમેશા બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખા ઉપર જ લાગે, બરાબર. આ દિશામાં જ ગુરુત્વાકર્ષણ બળ લાગે. એટલે આ જે છે એ આને પોતાની તરફ બળ લગાડશે, અને આ જે છે આને પોતાની તરફ બળ લગાડશે. બંને તરફ બળ લાગવાનું. આનું મૂલ્ય કેટલું? અને ઇક્વલ બળ લાગે. આનું મૂલ્ય કેટલું હોય? તો કે ધારો કે બેટા આ જે પદાર્થ એ છે, અને આપણે પદાર્થ બી કહીએ, આનું જે દળ છે એ હું કેપિટલ એમ લઉં છું, આનું દળ છે એ હું સ્મોલ એમ લઉં છું, અને આ જે બંને વચ્ચેનું અંતર છે એ ધારો કે સ્મોલ ડી છે. બંને વચ્ચેનું અંતર કેટલું લીધું મેં? સ્મોલ ડી લીધું, બરાબર. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે બે પદાર્થો કેપિટલ એ અને કેપિટલ બી ના દ્રવ્યમાન, જેને તમે દળ પણ કહો છો, અનુક્રમે કેપિટલ એમ અને સ્મોલ એમ છે, અને ધારો કે આ બંને પદાર્થો વચ્ચેનું અંતર સ્મોલ ડી છે. આ મેં ધારી લીધું, બંનેના દ્રવ્યમાન ધારી લીધા અને બંને વચ્ચેનું અંતર મેં સ્મોલ ડી ધારી લીધું. ધારો કે અહીં બંને વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ કેપિટલ એફ લાગે છે. ગુરુત્વાકર્ષણ બળને મેં કેપિટલ એફ નામ આપી દીધું, ઓકે. પછી એક યાદ રાખવાનું કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ એફ એ હંમેશા ક્યાં લાગે ભાઈ? એ હંમેશા બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં જ લાગે. આડું અવળું લાગે નહીં, કે ભાઈ આ છે આમ નો ખેંચી લે, આ છે નીચેની તરફ નો ખેંચી લે, બરાબર છે. હંમેશા બેટા કેન્દ્ર થી કેન્દ્ર જોડીને જે તમે રેખા બનાવો આ રેખા ઉપર જ બળ લાગે, બરાબર. આપણે હવે આ બંને વચ્ચેનું બળ કેટલું લાગે એનું એક સૂત્ર તારવીએ, તો
गुरुत्वाकर्षणना सार्वत्रिक नियम पर शु नियम कहे छे? तो के नियम में बे स्टेटमेंट छे, क्या भाई? जे बल छे गुरुत्वाकर्षण बल, ये बन्ने पदार्थों ना दड़ों ना गुणाकार ना सम प्रमाण में। तो पहलू स्टेटमेंट आवी गयु के एफ जे छे ई चले छे, एटले के सम प्रमाण नी निशानी चले छे कैपिटल एम इनटू स्मॉल एम, बन्ने ना दड़ों ना गुणाकार ना सम प्रमाण में। आ पहलू स्टेटमेंट बराबर है। અને આ એક જ વિધાનમાં બીજું વાક્ય શું છે? તો કે આ જે ગુરુત્વાકર્ષણ બળ છે એ બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે એફ છે એ ચલે છે, વ્યસ્ત છે એટલે શું આવે? વન અપોન અંતરનો વર્ગ, અંતર ડી હતો એટલે વન અપોન ડી સ્ક્વેર। આ આપણે સમીકરણ બે આપીએ આને, બરાબર? કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ ચલે છે બંનેના દળોના ગુણાકારના સમ પ્રમાણમાં, એટલે ઉપર આવે, વ્યસ્ત પ્રમાણ એટલે નીચે। એફ ચલે છે વન અપોન બંને વચ્ચેનું જે અંતર કેટલું છે? તો કે ડી, તો એનો વર્ગ। તો કે એફ ચલે છે વન અપોન અંતર નો વર્ગ। આ બંને નો આપણે સમન્વય કરીએ એટલે કે સમીકરણ એક અને બે નો સમન્વય કરતા, તો બંને નો સમન્વય કરો તો આ બંને વચ્ચે ગુણાકાર થઈ જાય, એટલે એફ ચલે છે m ઇન્ટુ સ્મોલ m અપોન d સ્ક્વેર, બરાબર? ઓકે, જ્યારે પણ બેટા તમે સમપ્રમાણતાની નિશાની દૂર કરો, મારે અહીંયા બરાબરની નિશાની લાવી છે, ઓકે, જ્યારે પણ તમે સમપ્રમાણતાની નિશાની દૂર કરો ને ત્યારે તમારે એક અચળાંક ઇન્ટ્રોડ્યુસ કરવો પડે, એક નવો અચળાંક લાવવો પડે, દાખલ કરવો પડે। તો આ મારે સમપ્રમાણની નિશાની દૂર કરીને હું બરાબર આપું તો f બરાબર એક સમપ્રમાણતા નો અચળાંક આપણે g નાખીએ તો આ સમપ્રમાણતાની નિશાની દૂર થઈ જાય ને બરાબર આવી જાય, અને નવો અચળાંક g આવી જાય। બાકીનું આમ નામ g m ઇન્ટુ સ્મોલ m અપોન d સ્ક્વેર, બરાબર છે? જ્યાં આ જે તમારો g છે બેટા, g એને શું કહેવાય? તો કે આ જે g છે એને સમપ્રમાણતા નો અચળાંક કહેવાય, જેને તમે જ્યાં આ જી છે એ સમપ્રમાણતાનો અચળાંક કયો તોય ચાલે, અથવા ગુરુત્વાકર્ષણ નો સાર્વત્રિક અચળાંક કયો તોય ચાલે, બરાબર? તો આ સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ બે પદાર્થ વચ્ચે કેટલું બળ લાગે, બરાબર? તો જી કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ અપોન ડી સ્ક્વેર। આ જી નું મૂલ્ય છે બેટા, હમણાં આપણે તારવશું, 6.022 × 10⁻¹⁻ કેવું કઈક છે, હમણાં આપણે તારવીએ, એનો એકમ પણ તારવીએ। હા, કેપિટલ એમ એટલે કોઈ મોટા પદાર્થ નું દળ, સ્મોલ એમ એટલે કોઈ નાના પદાર્થ નું દળ, અને આ ડી એટલે બંને પદાર્થ વચ્ચેનું અંતર, બરાબર? તો અહીંયા તમે એ બધી કિંમતો મૂકી દો એટલે તમને એ બે પદાર્થ વચ્ચે કેટલું બળ લાગે એ તમને બળનું મૂલ્ય મળી જાય। ચાલો જોઈ લો અને સમજી લો, કઈ ડાઉટ હોય તો પૂછવામાં મને। સ્ક્રીનશોટ લઈ લેજો, અને આ જે થિયરી છે ભાઈ, આ થિયરી તમારે જે બોર્ડ વર્કમાં મેં જે તમને લખાવી એ તમારે 2 ટાઈમ્સ હોમવર્કમાં લખવાની છે, અને ફેર બુકમાં પણ લખી નાખજો, બરાબર? જે થિયરી હું તમને અહીંયાથી કહું બોર્ડ વર્કની એ તમારે ફેર બુકમાં લખી નાખવાની છે, કેમ કે આવી રીતે તમને કોઈ પણ ટેક્સ્ટ બુકમાં અથવા કોઈ મટીરીયલમાં પણ આવી રીતે લખેલું જોવા નહીં મળે।
ઓકે, કોમેન્ટ બોક્સ માં આન્સર આપો તો ચાલો, તો દરેક જણા મને દરેક ને સમજાણું કે નહીં. ચાલો આગળ વધીએ, આને હું ક્લીન કરું છું, એની પછીની ઇમ્પોર્ટન્ટ થિયરી આપણે જોઈએ. એ થિયરી નું નામ છે, એ પણ તમને ટેક્સ્ટ બુક માં છે બેટા, એ સરખી રીતે નથી આપેલું, એવો ટોપિક પણ નથી આપ્યો, પણ અલગથી આપણે ટોપિક પાડીને થિયરી ભણીએ. એ થિયરી નું નામ આપણે આપીએ કે જે ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક અચળાંક છે જી, એના એકમની ગણતરી, એકમની તારવણી તથા તેનું મૂલ્ય, આ બે વસ્તુ આપણે જોઈએ. બરાબર, આજે કેપિટલ જી આપણે જોયું. કેપિટલ જી શું છે ભાઈ? તો કે જે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર છે એમાં એક અચળાંક છે, તો એને તમે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહી શકો છો. એનો એકમ શું, એની આપણે ગણતરી કરીએ, મીન્સ એની આપણે તારવણી કરીએ, એટલે યાદ રાખવામાં સરળતા રહે, ને એનું મૂલ્ય શું છે એ આપણે જોઈએ. તો આપણે જાણીએ છીએ બેટા, શું જાણીએ છીએ? આપણે જાણીએ છીએ કે બે પદાર્થો વચ્ચે લાગતું બળ શું સૂત્ર છે? એફ બરાબર કેપિટલ જી, કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ અપોન ડી સ્ક્વેર. બરાબર, હવે મારે બેટા કેપિટલ જી છે એનો એકમ ફાઇન્ડ કરવો છે, તો હું કેપિટલ જી ને સૂત્ર નો કરતા બનાવું, એટલે કે એનો એકલો પાડું. તો અહીંયા ડી સ્ક્વેર છે બેટા એ છેદમાં છે, એટલે આ બાજુ જાય તો ગુણાકારમાં આવે, અને કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ છે એ ગુણાકારમાં છે, બરાબર ની બીજી બાજુ જાય તો ભાગાકારમાં આવશે, એટલે અહીંયા કેપિટલ જી એકલો થઈ ગયો. અહીંયા શું આવી ગયો? તો કેપિટલ એફ ઇન્ટુ કેપિટલ ડી સ્ક્વેર અપોન કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ. બરાબર, એટલે કેપિટલ જી ને મેં સૂત્ર નો કરતા બનાવી દઉં. તમને એવું થાય કે સર આવું શું કામ કર્યું? તો બેટા હવે આ કેપિટલ જી ઇઝ ઇક્વલ ટુ આવું આવ્યું, તો આનો જે એકમ આવશે આ દરેક નો, એ જ મને જી નો એકમ મળશે. તો એફ શું છે ભાઈ? અહીંયા એફ નો એકમ શું આવશે? તો કે અહીં એફ નો એકમ બરાબર ન્યૂટન, જેનો સંકેત એન છે. આ તો આપણે પેલા જોઈ ગયા છે, એફ એટલે બળ, બળ નો એકમ ન્યૂટન છે. ડી નો એકમ તો ડી છે બેટા એ અંતર દર્શાવે છે, અને અંતર નો એકમ શું હોય ભાઈ? મીટર. પછી આ કેપિટલ એમ અને સ્મોલ એમ એ તો બંને દ્રવ્યમાન છે, એટલે કેપિટલ એમ અને સ્મોલ એમ નો એકમ, દ્રવ્યમાન નો એકમ શું હોય ભાઈ? કિલોગ્રામ હોય, જેને આપણે સંકેતમાં કેજી કહીએ. આ બધા એકમ ને અહીંયા આપણે મૂકી દઈએ, તો આમ કેપિટલ જી નો એકમ શું આવી ગયો ભાઈ? તો કે એફ એટલે એને ન્યૂટન ઇન્ટુ ડી નો સ્ક્વેર છે, તો ડી નો એકમ મીટર હતો, અહીંયા આવશે મીટર નો સ્ક્વેર અપોન કિલોગ્રામ ઇન્ટુ કિલોગ્રામ, એટલે કિલોગ્રામ નો સ્ક્વેર. તો આ જી નો એકમ આવ્યો, ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. અને કિલોગ્રામ નો સ્ક્વેર જો તમારે ઉપર લખવું હોય તો આમ તમે લખી શકો કે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર
ઇન્ટુ કિલોગ્રામ રેસ ટુ માઇનસ ટુ. કેમ તમે વેગ હોય વેગ એનો એકમ તમે મીટર પર સેકન્ડ લખો અથવા મીટર સેકન્ડ ઇન્વર્સ, બરાબર છે? આ એસ ને જો તમારે ઉપર લખવું હોય તો -1 ઘાત લખવી પડે. તો એ રીતે જો તમે છેદમાં લખો તો કિલોગ્રામ ઉપર 2 ઘાત આવે અને અંશમાં લખો તો કિલોગ્રામ ની ઉપર -2 ઘાત આવે, બરાબર? તો આ ઘી નો એકમ છે, આ યાદ રાખજો, એમસીક્યુ માં પૂછાઈ જાય કે ભાઈ સાર્વત્રિક અચળાંક, ગુરુત્વાકર્ષણ નો સાર્વત્રિક અચળાંક ઘી નો એકમ શું છે? તો એ છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર, બરાબર? ઓકે, હવે આપણે જોઈએ ઘી નું મૂલ્ય. ઘી નું મૂલ્ય કેટલું? તો બેટા આ ઘી નું મૂલ્ય છે એ હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે સંવેદનશીલ તુલના, સંવેદનશીલ તુલા એની મદદથી શોધેલ છે. ઘી નું મૂલ્ય કોઈ શોધ્યું? તો કે ભાઈ હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે ઘી નું મૂલ્ય સંવેદનશીલ તુલા ની મદદ થી શોધ્યું. આ તુલા છે ને બેટા એ શું છે ભાઈ? તો કે એક માપણી કરવાનું એક સાધન છે જે તમને પ્રયોગશાળામાં જોવા મળશે, બરાબર? તો ઘી નું મૂલ્ય છે એ સંવેદનશીલ તુલાની મદદથી શોધ્યું. આમ ઘી નું મૂલ્ય કેટલું છે? ઘી નું મૂલ્ય ઘી બરાબર છે 6.673 ગુણ્યા 10 ની માથે -11 ઘાત, અને એકમ આપી દો ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. આ છે બેટા એ ઘી નું મૂલ્ય છે, અને મૂલ્ય તમારે યાદ રાખવાનું છે. શું છે? 6.673 ગુણ્યા 10 ની માથે -11 ઘાત, બરાબર ને? પાછો એકમ લખવાનો છે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. સમજાણું ભાઈ દરેક ને આ થિયરી? આ રીતે તમે સ્ક્રીનશોટ લઈ, આ તમારે 2 ટાઈમ ફેરબુક માં લખી નાખવાનું છે, મીન્સ 2 ટાઈમ હોમવર્ક 1 ટાઈમ ફેરબુક. હા બોલો. કોઈકનું માઇક ઓન હતો ભાઈ? કોણ હતું એ? ના કાઈ નહીં, ખાલી છે, સમજાઈ ગયું. ઓકે, ચાલો થઈ ગયું. આની પછીનો એક દાખલો છે નાનો, આમ તો આપણે જોઈ લઈએ, થોડો ટાઈમ છે તો. દરેક સ્ટુડન્ટ મને ચેટ બોક્સમાં આન્સર આપે, તો બાકી હોય તો ચેટ બોક્સમાં કહેશે કે સર વેઇટ કરો, અધરવાઇઝ જો સમજાઈ ગયું હોય, સ્ક્રીનશોટ લેવાઈ ગયું હોય તો ઓકે સર અથવા થંબની સાઇન છે એવું તમે આપી શકો છો. જસ્ટ ટુ વે થી કોમ્યુનિકેશન રાખો, બરાબર, મારી સાથે. એટલે જે આપણો લેક્ચર છે બેટા એ જીવંત રહે, ટુ વે કોમ્યુનિકેશન આપણને લાગે. ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ મસ્ટ બી મેસેજિંગ ઇન યોર પર્ટિક્યુલર ચેટ બોક્સ. જયારે હું બોર્ડ ક્લીન કરવા જાઉં અને કોઈને સ્ક્રીનશોટ લેવાનો બાકી હોય અથવા કોઈ સમજતું હોય તો બેટા માઇક ઓન કરીને મને રોકવાનું, બરાબર? ઘૂસવા નહીં દેવાનું, સર કહેવાનું કે સર હજી અમે હું જોઉં છું તો થોડા વેઇટ કરો.
ઓકે ચાલો, હવે આપણે આગળ વધીએ. નાઉ એક્ઝામ્પલ 10.1, બરાબર છે? તમારો ફર્સ્ટ એક્ઝામ્પલ ક્વેશ્ચન છે, પૃથ્વીનું દળ 6 × 10²⁴ કિલોગ્રામ તથા 7.4 × 10²² કિલોગ્રામ જેટલું છે. જો પૃથ્વી અને ચંદ્ર